મુલાકાત કરી અને તેમનું ઇન્ટરવ્યુ લઈએ. તમારું નામ શું છે? મારું નામ રાજેશ ગિરી ગોસ્વામી. તમે કેટલા સમયથી અહીંયા રહો છો? અહીંયા મારા પાપાજી છે, ઘણો સમય થયા છે, હું એમની સેવા માટે અહીંયા આવેલ છું. કઈ રીતે શું પૂજા થાય છે અને સવારે તમે કેટલા વાગે ઉઠો છો અને શું કરો છો આખા દિવસ તમને તમે બતાવી શકશો? અમે સવારે હું 4:30 વાગે ઉઠું છું, 5 વાગે આરતી કરી અને ભગવાનના પૂજા પખાર કર શણગાર કરું છું, ભગવાનનો અભિષેક કરી રુદ્રાભિષેક કરી અને નિત્ય દર્શન માટે બધાને માટે રાખીએ છીએ. આ મંદિર કેટલું પુરાણ છે અને મહાદેવ ક્યારથી એ બિરાજમાન થયા છે શું તમે એમના વિશે મને જણાવી શકશો? આ 33 કોટી દેવતાએ સ્થાપના કરેલી લિંગ છે. જ્યારે રાવણ લિંગ લઈને જતો હતો અજર અમર બનવા માટે, ભગવાનને કપટ કરીને જ્યારે લિંગ છોડાવ્યું ત્યારે ભગવાન કપટમાં પાપમાંથી મુક્તિ માટે તપસ્યા કરે છે. વિષ્ણુ ભગવાન સ્તંભરૂપી વિષ્ણુ ભગવાન પ્રગટ થાય છે અને તેના કપટમાંથી મુક્તિ માટે શ્રી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. જાણે જાણે કાંઈ પણ પાપ થયા હોય તો એ સ્તંભને પ્રતિક્ષણામાંથી મુક્તિ મળે છે. રાવણને જ્યારે કપટ કર્યું ત્યારે તે સ્તંભને પ્રતિક્ષણા કરતી 33 કોટી દેવતાએ અને જેને વિષ્ણુ ભગવાનના ચરણ પડ્યા હતા એમાંથી શનેશ્વર મહાદેવની સ્થાપના કરી. આ શનેશ્વર મહાદેવ મંદિર છે. આ જગ્યા કોટેશ્વર અહીંયા એક ગામ હતું અને અહીંયાથી સિંધુ સરોવર નદી નીકળતી હતી અને અહીંથી 40 કિલોમીટર દૂર છે પાકિસ્તાનની બોર્ડર. દરિયાના કાંઠે અત્યારે એન્ડ આવી જાય છે. અહીંથી કોઈ રસ્તો નથી. અહીંથી જે રસ્તેથી આપણે આવ્યા હોય ત્યાં રસ્તે જવું પડે અને અહીંથી 1.5 કિલોમીટર દૂર જવા એટલે એક નારાયણ સરોવર આવશે. ત્યાં ત્રિવિક